حيدر الشمس المزهرة، حيدر القوة القاهرة، الله زكاه طهارة، طور وسبحان الفور، وابدع الأسرار حيدر. حيدر الكفة الراجحة، حيدر الصفقة الرابحة، الله بكتابة مادحة، منه غير ساق الكوثر، والشفيع بيوم المحشر. غواث سامع يا طالب الرشد، ما الذي فيه المصطفى قد خص والمرتضى علي. خطبي غدير. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. روي أنه لما عاد رسول الله صلى الله عليه وآله وسلم من حجة الوداع، نزل عليه أمين الوحي جبرائيل بمنطقة تدعى غدير خم، وخاطبه بالآية الشريفة: يا أيها الرسول، بلغ ما أنزل إليك من ربك، وإن لم تفعل فما بلغت رسالته، والله يعصمك من الناس. فأصدر رسول الله صلى الله عليه وآله أمره بالتوقف، فتوقفت طلائع ذلك الموكب العظيم، والتحق بهم من تأخر في وقت قائض في الظهيرة، وكان الجو حارا إلى درجة كبيرة. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. غدير خم پیغمبر اسلام صلى الله عليه وسلم منبر اوپر تشریف لاویا અને મજમાને મુખાતિબ થઈ અને ફરમાવા લાગ્યા: અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તારીફ, અને તેનાથી મદદ ચાહીએ છીએ. તેના ઉપર આપણે ઈમાન લાવ્યા અને તેના ઉપર આપણે ભરોસો કર્યો, અને ખુદાથી આપણે પના માંગીએ આપણા નફસોના ખરાબીઓથી અને આપણા ખરાબ કામોથી. જેણે ખુદા ગુમરાહ કર્યો તેની હિદાયત ના મુમકિન છે, અને જેણે ખુદાએ હિદાયત કરી તેને કોઈ ગુમરાહ નહીં કરી શકે. હું ગવાહી આપું છું કે બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય બીજો કોઈ માબૂદ નથી, અને બેશક મુહમ્મદ તેનો બંદો છે અને તેનો રસૂલ છે. અમ્મા બાદ, આઈ લોકો, તે ખબર આપનાર, તે લતીફ ખુદા મને ખબર આપી અને મને બોલાવ્યો છે, જેથી હું લબ્બૈક કહી અને જઈ રહ્યો છું, અને હું જવાબદાર છું અને તમો સર્વે જવાબદાર છો. તો તમે શું કહી રહ્યા છો? તેઓએ કહ્યું: અમો ગવાહી આપીએ છીએ કે તમો તબલીગ કરી, નસીહત કરી, કોશિશો કરી. અય હઝરત, તો ખુદા તમને જઝાય ખેર આપે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તેઓને કહ્યું: તમો ગવાહી નથી આપ્યા કે બેશક ખુદા સિવાય કોઈ માબૂદ નથી, અને બેશક મુહમ્મદ તેનો બંદો તથા રસૂલ છે, અને બેશક ખુદાની જન્નત હક છે, અને કયામત આવનારી છે તેમાં કશો શંક નથી, અને ખુદા કબર વાળાઓને જીવતા કરી ઉઠાવશે. તેઓએ કહ્યું: જી હા યા રસૂલલ્લાહ, અમો તે પ્રમાણે ગવાહી આપીએ છીએ. તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવ્યું કે અય ખુદા, તું ગવાહ રહેજે. ત્યારબાદ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ
આ ખુતબાને આગળ વધારતા કહ્યું, હું તમારી વચ્ચે બે ભારી વસ્તુ મૂકી જાઉં છું, અગર તમો તે બંનેને પકડી રાખશો તો કદી તમો ગુમરાહ થશો નહીં. એક મુનાદી અવાજ બુલંદ કર્યો ને કહ્યું, યા રસૂલલ્લાહ, મારા માવતર તમારા ઉપર ફિદા થાય. સકલૈન એટલે શું? તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહ્યું, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કિતાબ, એ કુરાન શરીફ એવો વસીલો, તેનો એક છેડો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની હાથમાં છે અને બીજો છેડો તમારી હાથમાં. તમો પકડી રાખજો અને બીજો મારી ઇતરત, મારી આલ. અને તે ખબર આપનાર લતીફ મને જણાવ્યું કે આ બંને કદી જુદા થશે નહીં ત્યાં સુધી કે તે બંને સાથે હાઉસે કૌસર ઉપર મારી પાસે પહોંચશે. તો તમો હરગીજ આ બંનેથી આગળ ન જાજો, નહીતર હલાક થશો અને તમો કદી આ બંનેથી કોતાહી કરશો નહીં, નહીતર તબા. ત્યારબાદ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ નો હાથ પકડી બુલંદ કરી સર્વે આ બંને હઝરતને ઓળખ્યા અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવ્યું, આઈ લોકો કોણ માણસોમાં મોમિનોના નફસથી વધારે આવલા છે? તેઓએ કહ્યું, અલ્લાહ અને તેના રસૂલ વધારે ઇલ્મ ધરાવે છે. તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહ્યું, બેશક ખુદા મારા માટે ઔલા છે, મારા માટે પ્રિયોરિટી છે, અને હું મોમિનોનો મૌલા છું અને હું મોમિનોના નફ્સ કરતા વધારે ઔલા છું. તો જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે, જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે, જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે. આય અલ્લાહ, અલીના દોસ્તો સાથે દોસ્તી રાખજે. આય માબૂદ, અલીના દુશ્મનો સાથે દુશ્મની રાખજે. અલીના મદદગારની મદદ કરજે. અલીને દગો આપનાર સાથે તેમ જ વર્તજે. અલીથી મોહબ્બત કરનાર સાથે મોહબ્બતથી પેશ આવજે. અલીને ચાહનારને ચાહજે. નફરત કરનાર સાથે નફરત કરજે. અય અલ્લાહ, હક અલી સાથે જ રાખજે. જ્યાં અલી હોય ત્યાં હકને ફેરવજે. يونس نجا من كربك مو في بطن الحوت تحير هذا الله أن يحميه من قاعر لجات في جاه ذا بالمختار والمرتضى علي અઢાર ઝિલહજ આજની તારીખોમાં ઈદે ગદીર નો દિવસ છે કે જે ઈદની મુબારકબાદી સર્વે મોમિને તથા મોમિનાતને પાઠવામાં આવે છે. જ્યારે હજ્જતુલ વિદામાંથી પૈગંબર ઇસ્લામ વાપસ આવી રહ્યા હતા અને અરફાત માટે સકલેન બારામાં વાત કરી ચુક્યા. ગદીરનું મેદાન જયારે બાજુમાં આવે છે ત્યારે જિબ્રાઇલ અમીન એક આયત લઈ આવે છે અને કહે છે, અહીં રસૂલ પેગામ પહોંચાડી દે. જે અલ્લાહ તરફથી તારા ઉપર પેગામ છે, અગર જો તું ન કર્યો તો જાણે કે તું કોઈ પેગામ પહોંચાડ્યો જ નથી. ત્યાર પછી પૈગંબરે સર્વે મુસલમાનોને જમા કર્યા અને 1,00,000થી ઉપર તે હાજીઓ હતા અને પૈગંબરે ત્યાં મિંબર માંગ્યું કે જે ઘોડા અને ઊંટના બેસવાના વસ્તુ અને મિંબરની જેમ બનાવવામાં આવેલું અને મૌલાએ કાયનાત અલી સલામને બુલંદ કરી અને કહ્યું કે જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે. ત્યાર પછી ખૈમો બનાવવામાં આવ્યો અને ખૈમાના અંદરમાં ઇમામ અલી અલી સલામને બેસાડવામાં આવ્યા અને સર્વેને કહ્યું કે બધાએ બૈયત કરે અને એક 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 અસહાબ અનસાર બૈયત કરતા ગયા અને મુબારકબાદી પેશ કરતા ગયા. ત્યાર પછી આયત નાઝિલ થઈ કે આજે ધર્મ પૂરો થયો અને સર્વે નિયમતો પૂરી થઈ ગયા અને ખુદા ઇસ્લામ ધર્મથી રાજી થઈ ગયો. 18 ઝિલહજ આજની તારીખોમાં ખુદાવંદી કરીમે જનાબ ઇબ્રાહીમ અલૈહિસલામને જે નમરૂદની આગ હતી તેનાથી છુટકારો આપ્યો અને આગ જનાબ ઇબ્રાહીમ માટે ઠંડી અને સલામત થઈ ગઈ હતી. 18 ઝિલહજ આજની તારીખોમાં જનાબે મૂસા અલૈહિસલામ તેના વસી યુશા બિન નૂન ને વસી તરીકે ખુદાના હુકમથી મુઆયન કર્યા.
18 ذلحج از نی تاریخ ما جناب عیسی علیہ السلام تینا وسی شمعون نے جانشینی ماتے خدا نے حکم دی اختیار کریا 18 ذلحج از نی تاریخ ما جناب سلیمان علیہ السلام تینا وسی آصف بن برخیا نے انتخاب کریلا ہتا انے غدیر خم ما خدا نے حکم تھی پیغمبر اسلام تینا وسی علی ابن ابی طالب علیہ السلام نے انتخاب ان اختیار کریا ہتا 18 ذلحج آج نی تاریخوں ماں خواجہ نصیر الدین توسی 652 ہجری سن ماں وفات پامیلا چھی 18 ذلحج آج نی تاریخوں ماں شیخ محقق القرقی کے جن محقق ثانی کے وام آوے چھے 940 ہجری سن ماں اللہ نے پیارا تھیا 18 ذلحج آج نی تاریخوں ماں شیخ الطائفہ شیخ مرتضی انصاری 1214 ہجری سن ماں ولادت پامیلا چھے 18 ذلحج آج نی تاریخوں ماں 36 ہجری سن ماں مدینہ نا مسلمانوں ترجا خلیفہ نا گھر نے جی گھیرے لہتا تیو آ خلیفہ نے قتل کرینا کیا. والسلام علیکم ورحمت اللہ وبرکاتہ. حیدر البکار الباسر حیدر الكرار الظافر انت العمار ویاسر ملتم الشمار والاشتر ابو ذر والسلطنبار من زحال الحصن بوابة من قتل مرحب وضرابة والكفر من دك حدابة هل تجوبك غزوة خيبر لم تجهل قوة لا سيف إلا ذو الفقار ولا فتح وسام عظيم لم ينله سوى علي علي على علم علي على علا علي ولي